हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आप धोरण 9 गुजराती में गीत नंबर 19। पप्पा हवे फोन मूकू, आ गीतनो आपणे अभ्यास करवानो छे। आ गीतना लेखक छे मनोहर त्रिवेदी, जेनो जन्म 4/4/1944 ना रोज थयो छे। विद्यार्थीओ, तमारामांथी पण कोई होस्टेलमां अभ्यास करता हशे अथवा तो तमारा मोटा भाई के बहन ए पण होस्टेलमां अभ्यास करता हशे। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છે એ પોતાના માતા અને પિતાને ફોન કરી અને હોસ્ટેલમાં જે અગવડો પડતી હોય, મુશ્કેલીઓ પડતી હોય કે જે સમસ્યાનો એને સામનો કરવો પડતો હોય, એ બધી સમસ્યાઓ વિશે એ માતા પિતાને સંભળાવતા હશે। હોસ્ટેલમાં ફાવતું નથી તેવી નિરાશા પણ વ્યક્ત કરતા હશે। તો આ ગીતની અંદર એક દીકરી છે જે હોસ્ટેલમાં રહે છે અને પપ્પાને ફોન કરતી વખતે તે કોઈ ફરિયાદ નથી કરતી, પરંતુ તેને ઘરની ચિંતા છે। घर विषेना केटलाय सवालो छे ई पिता ने पूछे छे अने ते कया कया सवालो पूछे छे ते आपणे आ गीतमां जोईए। सौ प्रथम आपणे लेखक परिचय मेळवी लईए। मनोहर त्रिवेदी, एनो जन्म 4/4/1944 ना रोज थयो छे। अमरेली जिल्लाना हिराणा गाममां तेमनो जन्म थयो हतो। जीवनभर तेमणे उत्तम शिक्षक तरीके कार्य कर्युं। मोसुंजणू फूलनी नौका लईने छुट्टी मूकी वीज आपोआप વેળા તેમના કાવ્ય સંગ્રહો છે। નથી ગજવામાં ગામ ધાર તિલ્લી આલે લે તેમની બાળ સાહિત્યની કથાઓ છે। ગીતમાં એના ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહી છે। હોસ્ટેલમાં રહેતી દીકરી પપ્પાને ફોન કરી જે ગોઠડી માંડી એ પ્રસંગ સહેજ રીતે કવિએ આ ગીતમાં મૂક્યો છે। આ ગીત કવિના વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકું જેવા પ્રશ્નાર્થથી થાય છે, એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાત થઈ છે છતાં ફોન મૂકવાની ઈચ્છા નથી થતી। આખા કાવ્યમાં દીકરી જ બોલે છે, પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે। મમ્મીનું ભળપણ, પપ્પાની ઉતાવળ, એના દ્વારા દીકરીની માતા પિતા પ્રત્યેની ચિંતા, પ્રેમ, લાગણી બધું જ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે। કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો નથી, કારણ કે શરૂઆતમાં જેમ પ્રશ્ન છે એમ અંતે પણ પ્રશ્ન છે। આથી ચતુર ભાવક પામી જાય છે કે ફોન મૂકવાનો નથી, વાત હજી આગળ ચાલવાની છે। આમ માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરતી આ ઉત્તમ ગીત રચના છે। ચલો હવે આપણે ગીત જોઈએ। તો પપ્પા હવે ફોન મૂકું, તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડી દાળથી ટહુકું। હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે જ છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઉગડે છે, રંગ ભર્યું મહેકે છે, ડાળી ડાળખીમાં કરે ઝુલાઝુલ, ફાગણના લીલા કુંજાર કોઈ જડવાનું પાન એમ થાય નહીં સૂકું। તો પપ્પા હવે ફોન મૂકું, બરોબર આ જે પહેલી પંક્તિ છે એમાં કવિ છે એ શું કહેવા માગે છે કે હોસ્ટેલ એટલે કે છાત્રાલયમાં રહી અને અભ્યાસ કરતી દીકરી એસટીડી ઉપરથી પિતાને ફોન કરે છે। એસટીડીનું ફૂલ ફોર્મ છે સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ, કે લાંબા અંતરે ફોન કરવાની વ્યવસ્થા, કે એસટીડી ઉપરથી પિતાને ફોન કરે છે ત્યાંથી કવિતાની શરૂઆત થાય છે। છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દીકરીને પોતાના માતા પિતા પ્રત્યેનો ચિંતા પ્રેમ અને લાગણી પહેલી પંક્તિમાં જ રજૂ થાય છે। હવે હું ફોન મૂકી દઉં એમ કહેતી દીકરીને ઉતાવળ નથી પણ ફોનનું બિલ વધારે આવશે એની ચિંતા છે। દીકરી કહે છે, તમે મારી ચિંતા કરતા હશો, તમારી મારા તરફની આ ચિંતાને દૂર કરવા મને થયું લાવને ફોન કરું। પપ્પાનો પ્રશ્ન સમજી ગઈ હોય અથવા પપ્પાના મનને સમજી ગયેલી દીકરી કહે છે, હોસ્ટેલને હા અગવડ તો છે પણ મને ફાવે છે, લાખ કાંટા હોય છતાં પણ ફૂલ ખીલી ઉઠે છે, એમ લાખ અગવડતા ભલે ને હોય પણ હું તેનાથી હારતી નથી, જે હેતુથી હું અહીં આવી છું એના તરફ જ મારું સમગ્ર ધ્યાન રાખું છું, આ અગવડોમાં પણ હું આનંદથી રહું છું, ભણું છું અને બહેનપણીઓ સાથે મોજ મજા કરું છું, ફાગડના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું, એટલે કે પ્રેમાળ સંસ્કારી ધીરજવાન માતા પિતાની દીકરી પણ એવી જ પ્રેમાળ સંસ્કારી અને ધીરજવાન છે, પિતારૂપી લીલાછમ વૃક્ષનું દીકરી રૂપ પાન એમ કાંઈ સુકાઈ નહીં જાય, એ કોઈ પણ મુશ્કેલીથી હારે એમ નથી। ત્યાર પછી છે, મમ્મી બા જલસામાં
બાજુમાં ઊભી છે, ના ના તો વાસણ છો માંજતી, કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાતે પડીએ નીંદરમાં આંજતી, સાચવજો ભોળી છે ચિંતાળું ભૂલકણી, પાડજો ના વાકુ કે ચૂકું. બરોબર, જો આ કાવ્યની અંદર કવિ છે એ આ પંક્તિમાં શું કહેવા માગે છે કે પપ્પા સાથે વાત કરતી દીકરી મમ્મીના સમાચાર પૂછે છે, મમ્મી બાજુમાં ઊભી છે, એવા પ્રશ્નોના જવાબ પોતે જ આપીને કહે છે કે ના ના જો વાસણ માંજતી હોય તો ના બોલાવશો, પણ મમ્મીને કહેજો કે તે જે મારા માટે સપનાઓ જોયા છે એ તમામ સપનાઓને મારા હૃદયમાં સંગ્રી લીધા છે, આંખમાં આંજી દીધા છે, અને એ સપનાઓ પૂરા કરવા હું સઘળા પ્રયત્નો કરીશ. દીકરી આગળ પપ્પાને કહે છે, મમ્મીને સાચવજો એ ભોળી છે, ઘર આખાની ચિંતા માથે લઈને ફરે છે, એટલે એનાથી કોઈ પણ કામમાં ભૂલ થાય તો વાકું ચૂકું ન પાડતા અને એ કામ છે એ ચલાવી લેજો. ત્યાર પછી શું કહે છે, શું લીધું સ્કૂટરને, ભારે ઉતાવળા, સમૂહ તો કહેતો તો ફ્રીજ, કેવા છો જીતી ને હપ્તાને વ્યાજ, વળી ઘર આખું ઠલવશે ખીજ, જાજી તે વાતુના ગાળા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું, તો પપ્પા હવે ફોન મૂકું. છેલ્લે કવિ શું કહે છે કે દીકરીની વાતો અને વાતોમાં આવતા જે પ્રશ્નોનો વરસાદ છે એ તો અટકવાનું નામ જ નથી લેતો. પપ્પાને ઉતાવળ કરી અને સ્કૂટર લઈ લીધું છે, પોતાના નાના ભાઈ સમૂહે તો ફોન ઉપર કહ્યું હતું કે ફ્રીજ લેવાનું છે, પપ્પાને પોતાની જીદ પૂરી કરી અને સ્કૂટર લીધું છે, જ્યારે મમ્મી અને ભાઈની ઈચ્છા તો ફ્રીજ લેવાની હતી. એટલે દીકરી કહે છે, સ્કૂટરના હપ્તા અને વ્યાજ ભરવું પડશે અને એને લીધે શું થશે, ઘર આખું એટલે કે મમ્મી અને સમૂહની નારાજગીનો ભોગ છે એ બનવું પડશે. બહુ વાતો કરી તોય પણ પોતે જ વળી પપ્પાને કહે છે, વાતોનો તો કંઈ અંત આવતો નથી, એટલે હાઈકુની જેમ ટૂંકમાં કહું છું કે હવે હું ફોન મૂકું છું. પણ આપણે જાણીએ છીએ કે કવિતાની જે શરૂઆત છે એમાં પણ કહ્યું હતું અને આટલી વાતો ચલાવી હતી, દીકરીની વાતો છે એ તો અટકવાની જ નથી. બરોબર, તો આપણે આ કાવ્યની અંદર શું જોયું, તો કે આ ગીતની અંદર માતા પિતા અને દીકરીના જે લાગણી ભર્યા સંબંધો છે એ એકોકી દ્વારા આ કાવ્યમાં વ્યક્ત થયા છે, અને પિતા અને પુત્રી સાથેનો જે આત્મીય સંબંધ છે કે પપ્પા હવે ફોન મૂકું, એ બધા જ શબ્દ પ્રયોગો દ્વારા છે એ અહીંયા વ્યક્ત થાય છે, કે એને ઘરની કેટલી બધી ચિંતા છે. બરોબર, કે એ જે હોસ્ટેલમાં રહે છે તો એ પણ એની ન્યાને લગતી ફરિયાદો કે ન્યાને લગતી અગવડો વિશે એ પપ્પાને નથી જણાવતી, પણ એ બધી જે ઘરની ચિંતાઓ છે એ કરે છે અને ઘર અંગેના કેટલા બધા સવાલો છે એ પૂછે છે.